हेलो स्टूडेंट्स, तो छेला लेक्चर में आपणे वातावरणीय वक्रीभवन विषय वात करी हती। बराबर, वातावरणीय वक्रीभवन विषय आपणे वात करी। हवे अत्यारे आपणे आजे वात करवानी छे प्रकाशनुं प्रकीर्णन। तो के धारो के कुदरतमां घणी बधी घटनाओ आपणे जोईए छीए, तो एमांथी आपणे तो के आकाशनो रंग जे छे, ए आकाशनो रंग आपणे केवो देखाय छे? वादळी देखाय छे। बराबर, भूरा रंगनुं आकाश देखाय छे। पछी समुद्रनुं पाणी धारो के छे, तो आ समुद्रनुं पाणी जे छे ई पण आपणे केवुं देखाय छे? भूरा रंगनुं देखाय छे। बराबर, तो पछी आगळ के धारो के सूर्य जे छे, सूर्य रतास पड़तो देखाय छे, लाल कलरनो सूर्योदय अने सूर्यास्त समये। तो ई रतास पड़तो शुं काम देखाय छे? आवी जे घटनाओ छे, आवी घटनाओनो आपणे शुं करवानो छे, आजे अभ्यास करवानो छे। तो ई जे ઘટનાઓ છે ઈ કોના આધારે જોવા મળે છે? પ્રકાશના પ્રકિરણને આધારે। બરાબર, તો કે પહેલા તો એ સવાલ આવે કે પ્રકિરણ એટલે શું? બરાબર, તો કે આ પ્રકિરણ એટલે પ્રકાશનું વિખેરાણું। પ્રકાશનું વિખેરાણું, વિખેરણ થાય છે, પ્રકાશને વિખેરી નાખે। બરાબર, આ કોણ કરે છે? કે હવામાં, બરાબર, હવાના અણુઓ હોય છે, એમાં અમુક ધૂળના રજકણો હોય છે, ધુમાડો હોય છે, આ બધા જે એના બારીક કણો છે એ શું કરે છે? પ્રકાશને વિખેરે છે, એનું પ્રકિરણ કરે છે, એટલે એને વિખેરે છે। બરાબર, ધારો કે કોઈ હવામાંથી સૂર્યપ્રકાશ આવે, જયારે સૂર્યપ્રકાશ આપણા પૃથ્વી ઉપર આવે, તો આ સૂર્યપ્રકાશ જે છે એને આપણે કહેવામાં આવે છે દ્રશ્ય પ્રકાશ। બરાબર, આ સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ આવે છે એને આપણે કહીએ છીએ દ્રશ્ય પ્રકાશ। આ દ્રશ્ય પ્રકાશ જયારે આપણા પૃથ્વી ઉપર આવે છે ત્યારે, તો કે જયારે આપણા વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે આપણા વાતાવરણમાં હવાના કણો, જે વાયુઓ છે, વાયુના અણુઓ હોય છે, ધૂળના રજકણો હોય છે, આ બધા બારીક કણો હોય છે, આ બારીક કણો ઉપર શું થાય છે? આપાત થાય છે। ત્યારે આ બારીક કણો જે બધે છે એ શું કરે છે? પ્રકાશનું પ્રકિરણ કરે છે। બરાબર, જેને કારણે આપણે અમુક આવી જે ઘટનાઓ જે છે એ શું અહીંયા જોવા મળે છે। બરાબર, ધારો કે તમે પ્રકિરણમાં આપણે જોવું હોય તો કે તમે સાચા દ્રાવણમાંથી અથવા તો સ્વચ્છ પાણી લીધું, આ પાણીમાંથી તમે જો કોઈ બીકર લીધું પાણીનું, બરાબર, ધારો કે આવી રીતે કોઈ પાણીનું બીકર લઈએ અને આમાં પાણી ભરેલું છે, હવે અહીંથી ટોર્ચ વડે જોવામાં આવે તો કઈથી ટોર્ચ વડે ઉતારતા જયારે ટોર્ચ કરીએ છીએ ત્યારે, તો કે ત્યારે જયારે સાચું દ્રાવણ કોઈ ચોખ્ખું પાણી ભરેલું હોય ત્યારે ત્યાં ઘટના કોઈ પણ પ્રકારની જોવા મળતી નથી। પણ જો આમાં કલીલ કણો નાખી દેવામાં આવે, ત્યાં અહીંયા કોઈ કલીલ કણો આમાં આપણે અહીંયા પાણીમાં નાખી દઈએ, બરાબર, તો આપને ઘણી વખત એક પ્રકાશિત માર્ગ દેખાતો હોય છે। અહીંયા અહીંયા શું દેખાતો હોય છે? પ્રકાશિત માર્ગ આવી રીતે દેખાતો હોય છે। બરાબર, આ પ્રકાશિત માર્ગ કઈ કેમ જોવા મળે છે? કારણ કે જયારે એને આપણે પાણીમાં કલીલ કણો નાખશું ત્યારે આ કલીલ કણો શું કરશે? ઈ જે પ્રકાશ આવતો હશે એ પ્રકાશનું પ્રકિરણ કરશે અને આપને પ્રકાશીય માર્ગ જોવા મળશે। બરાબર, જે કઈ ઘટના છે? પ્રકાશના પ્રકિરણ, એ બારીક કણો પ્રકાશનું પ્રકિરણ કરે છે। આ જે અસર છે આ અસરને કહેવામાં આવે છે ટિન્ડલ અસર। કેવી અસર? ટિન્ડલ અસર। ધારો કે કોઈ બંધ ઓરડો છે, એમાંથી કોઈ જગ્યાએથી ધુમાડો આવે છે, તો ધુમાડામાં આપણે એક કિરણ માર્ગ દેવા જોવા મળે, કે બહારથી સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે તો કે કિરણ એક માર્ગ જોવા મળે છે, કે કોઈ કિરણ છિદ્રમાંથી ધારો કે આવે છે, બંધ ઓરડો છે, છિદ્ર છે, એમાં ધુમાડો છે, તો જયારે પ્રકાશ એમાં આવે છે ત્યારે એમાં આપણે બારીક કણો પણ જોવા મળે છે અને બીજું કે એક કિરણ માર્ગ આવી રીતે જોવા મળે છે। એ જે છે એ શું છે? ટિન્ડલ અસર છે। ધારો કે ગાઢ જંગલ હોય ઘણી જગ્યાએ, તો ગાઢ જંગલમાં પણ આવું જોવા મળે છે, કે ગાઢ જંગલમાં કે ગાઢ જંગલ હોય એમાં તો કે નીચે આપણે બહુ એટલો બધો સૂર્યપ્રકાશ આવતો હોય નહીં, કારણ કે જંગલમાં ઝાડવા અડીને રહેલા હોય છે। હવે એમાંથી કોઈ એક જગ્યાએથી ધારો કે કિરણ આવતું હોય તો આપણે એ કિરણ દેખાય છે, બરાબર છે, એ કિરણ દેખાય છે શું કામ? કારણ કે ત્યાં જંગલમાં ભેજનું પ્રમાણ થોડુંક વધારે હશે, ત્યાં હવામાં ભેજ હશે, બરાબર, તો આ જે ભેજ એટલે કે પાણીના અણુ હશે અથવા તો ઝાકળ હોય ત્યારે પણ, તો કે ઝાકળ હશે એ શું કરતું હશે? તો કે પ્રકાશનું પ્રકિરણ કરતું હશે, એટલે આપને ત્યાં શું જોવા મળે છે? કિરણ માર્ગ જોવા મળે છે। એ જે અસર જે છે, બરાબર, આ જે બધી અસર જે છે એને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે। એટલે ટિન્ડલ અસર અહીંયા શું મળે છે? જોવા મળે છે, પ્રકાશના પ્રકિરણથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે। બરાબર, અહીંયા આપણે વાત કરવાની છે, હવે આગળ છે, જ્યારે આ દ્રશ્ય પ્રકાશ જે છે, આ દ્રશ્ય પ્રકાશ કોઈ વાતાવરણમાં આવશે ત્યારે, તો કે વાતાવરણમાં હવાના વાયુઓ, ભેજ, આ બધી વસ્તુ હોય છે, બરાબર, કે બારીક કણો, ધુમાડો, તો જ્યારે એ આવશે ત્યારે, તો કે એ જે કણો જે છે, હવે અહીંયા જે કણો છે એ આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના કદના છે,
બરાબર ઈ જે કણો જે છે એ બધા કેવા છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના કદના છે એટલે તો કે એ શું કરશે પ્રકાશનું પ્રકિરણ કરી શકશે જ્યારે કે અહીંયા જોઈએ કે પ્રકિરણ પામતો પ્રકાશ છે બરાબર અથવા તો એ પ્રકાશનો રંગ હવે આપણે ખબર છે કે દ્રશ્ય પ્રકાશમાં કેટલા ઘટક રંગોનો સાત ઘટક રંગોનો બનેલો છે જેવા જે બારીક કણો છે એનું કદ કઈ પ્રકારનું છે એ પ્રકારે શું થતું હશે પ્રકિરણ થતું હશે એનું કદ કઈ પ્રકારનું એનું પરિમાણ જે બારીક કણો છે હવામાં આ બારીક કણોનું કદ અથવા તો એનું પરિમાણ જે પ્રકારે હશે એ પ્રકારે શું કરશે પ્રકાશના જે રંગો છે એનું પ્રકિરણ કરશે બરાબર કારણ કે જ્યારે આવશે ત્યારે દ્રશ્ય પ્રકાશ આવશે દ્રશ્ય પ્રકાશ વાતાવરણમાં આવશે વાતાવરણમાં શું હશે કે ધુમાડો રજકણો હવાના વાયુઓ જે વાયુઓ છે વાયુઓ અથવા હવાના અણુઓ હશે પાણી જે આપણે ઝાકળ કહીએ છીએ અથવા તો એમ હવામાં ભેજ હશે જે પાણીના અણુઓ છે આ બધા અણુઓ શું કરતા હોય પ્રકાશનું પ્રકિરણ કરતા હોય બરાબર પણ એ પ્રકિરણ શેના ઉપર આધાર રાખશે તો કે એ જે બધા બારીક કણો જે છે એ કણોના કદ ઉપર આધાર રાખશે એના પરિમાણ ઉપર આધાર રાખશે એ પ્રમાણે એના ઘટક રંગોનું શું થતું હશે પ્રકિરણ થતું હશે એ પ્રમાણે શું થતું હોય એના ઘટક રંગોનું પ્રકિરણ થતું હોય કે જે પ્રકાશ જે પ્રકિરણ પામતો પ્રકાશ જે છે શું કીધું પ્રકિરણ પામતો પ્રકાશ પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા જે પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ છે એ પ્રકિરણ કરતા પ્રકિરણ કોણ કરે છે તો કે નાના કણો બરાબર એટલે આપણે ખાલી કણો લખીએ કે પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધારિત છે પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ જો પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધારિત છે શેના પર આધારિત છે કે પરિમાણ પર આધારિત છે બરાબર ધારો કે કોઈ પ્રકાશ અહીંયાથી દ્રશ્ય પ્રકાશ એટલે સૂર્યમાંથી કોઈ પ્રકાશ અહીંયા આવે છે બરાબર હવે જ્યારે પ્રકાશ આવે છે ત્યારે તો કે અહીંયા શું હશે ધૂળના રજકણો બારીક કણો આ બધું હોય વાતાવરણમાં બરાબર તો કે જ્યારે આના પર આવશે ધારો કે એ બારીક કણો ઉપર પ્રકાશ પડે છે ત્યારે એ શું કરશે તો કે આ દ્રશ્ય પ્રકાશ કેટલા સાત ઘટક રંગોનો બનેલો છે હવે એ સાત ઘટક રંગો ની સાથે સાતની તરંગ લંબાઈ કેવી છે અલગ અલગ છે બરાબર આપણે જે રંગ જોયા હતા જાડી વાલી પીનારા આ બધાની તરંગ લંબાઈ કેવી છે અલગ અલગ છે બરાબર તો જેવું કદ હશે ધારો કે અમુક મોટા કદના હોય અમુક નાના કદના હોય બરાબર તો જેવું કદ હશે એ પ્રમાણે એ શું કરશે પ્રકિરણ કરશે એવા ઘટક રંગોનું પ્રકિરણ કરશે બરાબર ધારો કે અહીંયા આ કદ છે એ નાનું કદ છે તો એ સૌથી વધારે કોનું તો કે બ્લુ રંગનું પ્રકિરણ કેવું કરશે જે દુધિયા રંગ છે એ દુધિયા રંગનું પ્રકિરણ કેવું કરશે વધારે કરશે એટલે એને અહીંથી આમ વિખેરી નાખશે બરાબર એનું પ્રકિરણ વધારે થાય હવે આ દ્રશ્ય પ્રકાશમાં તો કે લાલ કલર હશે લાલ કલર તો કે એનું પ્રકિરણ કેવું થશે ઓછું થશે બરાબર પીળો હશે પછી જાંબલી તો કે જાંબલી નું પ્રકિરણ વધારે થશે નારંગી રંગ હશે બરાબર તો અહીંયા આ જે વાદળી રંગ છે આ વાદળી રંગનું પ્રકિરણ કેવું થશે વધારે થશે બરાબર તો હવે અહીંયા કોઈ અવલોકનકાર હશે બરાબર ધારો કે અહીંયા કોઈ એક અવલોકનકાર છે રેડી હવે આ અવલોકનકારની આંખ સુધી કેવા રંગો તો કે જેનું પ્રકિરણ ઓછું થયું છે એવા રંગો શું થશે પહોંચી શકશે જેનું પ્રકિરણ ઓછું થયું છે એવા રંગો શું થશે એ અવલોકનકાર સુધી પહોંચશે હવે અવલોકનકાર આ સૂર્ય ધારો કે અહીંયા આપણે સૂર્ય લઈએ છીએ બરાબર હવે આ અવલોકનકાર
જો અહીંયા બધે જોવામાં આવે ધારો કે અહીંયા આ તરફ જોશે તો અહીંયા કયો રંગ વાદળી રંગ છે બરાબર તો ત્યાં એને આ જે આકાશ છે એ કેવા કલરનું દેખાશે વાદળી કલર ધારો કે આ બાજુ જોવે તો ત્યાં પણ કેવો રંગ છે અહીંયા વાદળી રંગ છે તો એને આકાશ કેવા રંગનું દેખાશે વાદળી રંગનું દેખાશે પણ આ વાદળી રંગ જે છે હવે અહીંયા વાદળી રંગ છે જો અહીંયા કીધું એમ કે પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે તો પરિમાણ જેમ નાનું હશે એમ એ જે કણ જે છે એ ઓછી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું શું કરશે પ્રકિરણ કરશે વધુ તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ તો કઈ કરશે નહીં એમાં તો કે એમાં મોટા કણો હશે બરાબર જે આપણી જે આ દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે બરાબર એમાં સૌથી મોટી તરંગ લંબાઈ લાલ રંગની છે સૌથી મોટી તરંગ લંબાઈ કોની છે લાલ રંગની અને સૌથી નાની તરંગ લંબાઈ કોની છે જાંબલી રંગની એનાથી મોટી થોડી તો કે દુધિયાની જે ભૂરો રંગ આપણે કહીએ છીએ વાદળી રંગ કહીએ છીએ બરાબર સૌથી મોટી તરંગ લંબાઈ લાલ રંગની સૌથી નાની તરંગ લંબાઈ દુધિયા રંગની બરાબર પણ આપણે અહીંયા કમ્પેરિઝન આ બે ની કરવાની છે વાદળી રંગ અને લાલ રંગ બરાબર આપણે કહીએ કે નાના બારીક કણો છે તો જે પ્રમાણે એનું કદ હશે એ પ્રમાણે શું કરશે એ પ્રકિરણ કરશે મોટા કણો હશે તો એ લાલ રંગનું પ્રકિરણ કરશે નાના કણો હશે તો એ વાદળી રંગનું પ્રકિરણ વાદળી અને જાંબલી આ બે રંગનું પ્રકિરણ સૌથી વધારે કરશે બરાબર કારણ કે વાતાવરણમાં નાના કણો જે છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાના પરિમાણ ધરાવતા કણો વધારે છે એટલે એ વધારે કોનું તો કે આ બે રંગનું પ્રકિરણ જે છે એ સૌથી વધારે કરે છે વાદળી અને દુધિયા પણ દુધિયા રંગ જે છે દુધિયા આકાશ આપણે દેખાતું નથી એટલા માટે કારણ કે આપણી આંખ દુધિયા માટે એટલી બધી સંવેદી નથી તો કે બ્લુ માટે જે ભૂરો રંગ છે વાદળી રંગ છે એના માટે વધારે સંવેદનશીલ છે એટલે આપણે આકાશમાં જે રંગ દેખાય છે એ કેવો દેખાય છે આપણે ભૂરા રંગનું દેખાય છે આકાશ જે દેખાય છે એ કેવા રંગનું દેખાય છે ભૂરા રંગનું દેખાય છે કારણ કે આપણી આંખ આના માટે વધારે સમજે આગળ તમારે જયારે બારમા ધોરણ આવશો ત્યારે વધારે ભણવાનું આવશે અત્યારે આપણે યાદ રાખવાનું છે કે બારીક કણો મુખ્યત્વે વાદળી રંગનું પ્રકિરણ વધારે કરે છે બરાબર લાલ રંગનું શું કામ નહીં કારણ કે એની તરંગ લંબાઈ કેવી છે મોટી છે મોટા કણો મોટી તરંગ લંબાઈનું પ્રકાશનું પ્રકિરણ કરે નાના કણો નાની તરંગ લંબાઈ વાળા નાના એટલે કદમાં નાના છે એ નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ વધારે કરે લાલની તરંગ લંબાઈ ભૂરા કરતા અને આજે વાદળી ભૂરો કહીએ છીએ ભૂરા રંગ કરતા એક પોઈન્ટ આશરે 1.8 ગણી વધારે છે લાલ રંગની તરંગ લંબાઈ જે છે એ સૌથી મોટી તરંગ લંબાઈ છે તો એ વાદળી કરતા કેટલી તો કે 1.8 ગણી મોટી છે કેટલી છે 1.8 ગણી મોટી છે એટલે અહીંયા જે પ્રકિરણ થશે એ સૌથી વધારે કોનું પ્રકિરણ થશે વાદળી રંગનું કારણ કે તરંગ લંબાઈ જે છે એ કેવી છે એની નાની તરંગ લંબાઈ છે તરંગ લંબાઈ વિશે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો બરાબર અહીંયા તરંગ લંબાઈ આપણે જોઈએ તો કે તરંગ લંબાઈ જે છે એ વાદળી રંગની નાની છે જ્યારે લાલ રંગની મોટી છે બરાબર બહુ મોટા કણો હશે તો એ તો કે ત્યારે એમાંથી પ્રકિરણ પામતો પ્રકાશ કેવો હશે સફેદ રંગનો હશે બરાબર ત્યારે એમાંથી સફેદ એનાથી નાનો બરાબર કદમાં એકદમ નાના જે કણો જે છે એ કણો કોનું તો કે વાદળી રંગનું પ્રકિરણ કેવું કરે છે વધારે કરે છે જ્યારે મોટા કણો તો કે મોટી તરંગ લંબાઈ વાળા કણોનું પ્રકિરણ વધારે કરે નાના કણો નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ વધારે કરે બરાબર એટલે જ્યારે આપણે ધારો કે અહીંયા અવલોકનકાર છે હવે વાતાવરણમાં તો કે નાના કણો જે છે એ વધારે માત્રામાં જોવા મળે તો કે નાના કણો શું કરશે આ વાદળી રંગનું પ્રકિરણ એટલે એને વિખેરી નાખશે
બરાબર દ્રશ્ય પ્રકાશમાંથી પ્રકાશ આવશે એના પર પડશે એના પર પડશે બરાબર એટલે એ પરાવર્તન કરશે અને વિખેરણ પ્રકિરણ કરશે પ્રકિરણ કોનું કરશે નાના કણો છે તો વાદળી રંગનું પણ વાદળી રંગનું પ્રકિરણ કેવું કરે છે એ વધારે પ્રમાણમાં કરે છે એટલે આ બધી તરફ શું થશે તો કે વાદળી રંગ વધારે ફેલાઈ જશે બરાબર તો આપણે આપણે સૂર્યની આસપાસ નહીં પણ જો વાદળોમાં અને આપણે આકાશની આસપાસ અહીંયાથી મેં દીધું એમ અહીંયાથી જો જોવામાં આવે તો આપણે કયો કલર દેખાય બ્લુ કલર દેખાય એટલે આકાશનો રંગ જે છે એ કેવો દેખાય છે બ્લુ કલરનો દેખાય છે આકાશનો જે રંગ જે છે એ કેવા કલરનો દેખાય છે બ્લુ કલરનો દેખાય છે બરાબર ત્યાર પછી આપણે જો અહીંથી હવે આપણી આંખમાં ક્યાં ક્યાં કિરણો આવશે તો કે લાલ પીળો નારંગી આ બધાનું પ્રકિરણ કેવું થયું હશે ઓછી માત્રામાં થયું હશે કારણ કે કણો મોટા પડતા કણો બહુ ઓછા હશે એટલે ઓછી માત્રામાં થયું હશે અને આપણા સુધી કયો કલર વધારે પહોંચશે તો કે લાલ કલર જે છે રાતો કલર જે છે એ આપણા સુધી વધારે આવે છે આપણે જયારે બરાબર એટલે આપણે જે આકાશનો રંગ જે છે એ આકાશનો રંગ કેવા કલરનો દેખાય છે વાદળી કલરનો દેખાય છે આકાશનો રંગ છે એ કેવા કલરનો દેખાય છે વાદળી કલરનો દેખાય છે બરાબર એમાંથી પછી પ્રકિરણ થઈ અને સમુદ્ર ઉપર આવતું હોય પ્રકિરણ થઈ છે અને પરાવર્તન થઈ સમુદ્ર ઉપર જે કિરણો આવતા હોય એટલે આપણે સમુદ્રમાં જો જોઈએ તો સમુદ્રનો રંગ પણ આપણે કેવો દેખાય બરાબર આકાશ કેવું થઈ ગયું વાદળી થઈ ગયું આકાશ વાદળી થઈ ગયું એમાંથી જે હવે અહીંયા કણો જે છે એ શું કરશે એનું પરાવર્તન તો કરશે બરાબર એ પરાવર્તન કરી એ કલરને ક્યાં મોકલશે સમુદ્ર પૃથ્વી ઉપર તો કે જ્યારે સમુદ્રમાં જોવામાં આવે ત્યારે સમુદ્રમાં તો કે ઈ જે આ હવામાં જે વાતાવરણમાં જે કણો છે એના ઉપર શું થશે પ્રકાશ વિખેરણ પામશે બરાબર એટલે એનું પરાવર્તન કરશે અને એ ક્યાં આવશે તો કે પાણીની સપાટી આવશે એટલે આપણે જ્યારે પાણી અથવા તો સમુદ્રને જોઈએ છીએ ત્યારે સમુદ્રનો રંગ જે છે એ આપણે કેવો લાગે છે બ્લુ લાગે છે અથવા તો વાદળી લાગે છે બરાબર બાકી પાણી તો કેવું છે રંગવીન છે છતાંય આપણે જો સમુદ્રમાં જોઈએ બરાબર તો આપણે ત્યાં પાણી કેવું લાગે છે વાદળી રંગનું લાગે છે વાદળી રંગનું રાખવાનું કારણ શું કારણ કે પ્રકાશનું શું થયું હશે પ્રકિરણ થયું હશે પ્રકિરણ થઈ તો કે સૌથી નાના કણો હશે એ કોનું પ્રકિરણ કરશે તો કે નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું અને મોટા કણો મોટી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું શું કરે પ્રકિરણ કરે બરાબર તો નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ સૌથી વધારે થયું કારણ કે બારીક કણો છે ત્યાં તો બારીક કણો કોનું પ્રકિરણ વધારે કરશે વાદળી રંગનું તો કે ત્યાં વાદળી રંગનું પ્રકિરણ વધારે થયું હશે વાદળી રંગ બધી જગ્યાએ વધારે ફેલાયેલો હશે બરાબર વિખેરણ કરે છે બધી બાજુ વિખેરી નાખે છે એટલે બધી બાજુ શું તો કે વાદળી રંગ જે છે એ ફેલાયેલો વધારે હશે વાદળી રંગ ફેલાયેલો હોવાને કારણે આપણે જયારે આકાશ તરફ જોઈએ તો આપણે આકાશ જે છે એ કેવા રંગનું દેખાય વાદળી રંગનું દેખાય એને કારણે પૃથ્વી ઉપર જે સમુદ્ર છે ત્યાંથી શું થતું હોય પછી પ્રકાશનું પરાવર્તન થઈ ક્યાં આવશે પૃથ્વી પર આવશે ત્યારે સમુદ્ર જે જોવા મળે બરાબર કારણ કે સમુદ્ર છે એ રંગવિહીન છે બરાબર પાણી છે એ રંગવિહીન છે છતાંય આપણે પાણી દુધિયા રંગનું શું કામ દેખાય કારણ કે પરાવર્તન થઈ કિરણો ત્યાં આવશે એટલે આપણે જે પાણી સમુદ્રનું પાણી છે એ પાણી કેવું લાગતું હોય આપણે દુધિયા રંગનું લાગતું હોય બરાબર હવે આગળ આપણે જોવાનું છે કે ભાઈ સૂર્ય છે એ સૂર્ય આપણે રતાશ પડતો કેમ જોવા મળે છે બરાબર સૂર્ય જે છે આ સૂર્ય આપણે રતાશ પડતો શું કામ જોવા મળે છે કારણ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તમે ઘણી વખત જોયું હોય તો સૂર્ય જે છે એ સૂર્ય આપણે લાલ કલરનો દેખાય છે તો એના માટે એક અહીંયા પહેલા પ્રવૃત્તિ આપણે આપેલી છે બરાબર એ પ્રવૃત્તિમાં શું કહ્યું છે કે એક સફેદ પ્રકાશનો ઉદગમ લેવાનો છે સફેદ પ્રકાશનું એક ઉદગમ અહીંયા છે બરાબર એની આગળ શું રાખવાનું છે એક બીકર લેવાનું છે બીકરમાં પાણી ભરીને રાખવાનું છે બરાબર બીકરમાં 2 લિટર જેટલું શું કરવાનું છે પાણી ભરવાનું છે કેટલું 2 લિટર શું લેવાનું છે પાણી આ બીકરની આગળના ભાગમાં આપણે એક પુઠ્ઠું રાખવાનું છે અને એમાંથી એક છિદ્ર કરવાનું છે બરાબર એક પુઠ્ઠું અહીંયા રાખવાનું છે અને અહીંયા નાનું એવું એક છિદ્ર કરવાનું છે એની આગળ બહિર્ગોળ લેન્સ આપણે રાખવાનું છે એની આગળ શું રાખવાનું છે બહિર્ગોળ લેન્સ અને આ બહિર્ગોળ લેન્સ જે છે એનું મુખ્ય કેન્દ્ર હોય ત્યાં એક પડદો રાખવાનો છે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર એક પડદો રાખવાનો છે હવે તો કે જ્યારે અહીંયા પાણી ભરેલું હોય
ત્યારે તમે જો અહીંથી પ્રકાશ પાડવામાં આવે તો પ્રકાશ આ પાણીમાં સીધે સીધો પસાર થઈ અહીંયા આવશે બરાબર અહીંયાથી પસાર થઈ લેન્સ ઉપર પડશે લેન્સમાંથી ક્યાં આવશે પડદા ઉપર કેન્દ્રિત થશે પણ ત્યારે તમને કોઈ માર્ગ કે કઈ કલર જોવા મળશે નહીં તમે શ્વેત પ્રકાશ મોકલો છો એટલે એ આખો શ્વેત પ્રકાશ જ જોવા મળશે પણ જો આ પાણીમાં આ ચોખ્ખું પાણી હોય છે પણ જો આ પાણીમાં 200 ગ્રામ પાણીમાં 200 ગ્રામ સોડિયમ 200 ગ્રામ સોડિયમ હાઇપો સોડિયમ થાયોસલ્ફેટ અથવા હાઇપોસલ્ફેટ સોડિયમ થાયોસલ્ફેટ ઉમેરવામાં આવે સોડિયમ થાયોસલ્ફેટ અને 1 થી 2 મિલીલીટર જેટલું સાંદ્ર કેવું 1 થી 2 ml જ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે બરાબર અહીંયા બારીકનો આપણે સોડિયમ થાયો સલ્ફેટ ઉમેરવામાં આવે બરાબર તો હવે શું થશે કે સોડિયમ થાયો સલ્ફેટ ઉમેરો અને સલ્ફ્યુરિક એસિડ ઉમેરો આ ઉમેરવાથી અહીંયા ધીમે ધીમે સલ્ફેટના બારીક સલ્ફરના બારીક કણો બનવાનું શરૂ થશે બરાબર અહીંયા સલ્ફરના બારીક કણો બનશે એટલે કલિલ કણો બનશે એટલે શું થશે અહીંયા બારીક કણો બનશે ત્યારે તો અહીંયાથી તમે સૂર્ય સોરી સફેદ પ્રકાશ જે છે તમે આપાત કરો છો હવે આ બારીક કણો એનું શું કરશે પ્રકીર્ણન કરશે આ બારીક કણો એનું શું કરશે પ્રકીર્ણન કરશે એ બારીક કણો પ્રકીર્ણન કરશે ત્યારે તમને આ જે છે એ કેવા રંગનું દેખાશે વાદળી રંગનું દેખાશે જે દ્રાવણ જે છે એ કેવા રંગનું દેખાશે વાદળી અહીંયા તમને વાદળી રંગ પ્રસરતો દેખાશે કેવો રંગ પ્રસરતો દેખાશે વાદળી રંગ કારણ કે વાદળી રંગ શું કામ કારણ કે બારીક કણો નાના હોવાથી કોનું પ્રકીર્ણન વધારે કરશે પરિમાણ નાનું તો કે વાદળી રંગનું પ્રકીર્ણન કેવું કરશે વધારે કરશે નાના કણો છે એટલે વાદળી રંગનું પ્રકીર્ણન વધારે કરશે અને બાકીનો જે પ્રકાશ છે એ બાકીનો જે પ્રકાશ ઈ તો કે એનું પ્રકીર્ણન ઓછું થશે એટલે સીધે સીધો શું થતો હશે પસાર થઈ જતો હશે એ અહીંયા તો કે સીધે સીધો શું થતો હોય પસાર થતો હોય હવે આપણે અહીંયા છિદ્ર બાકી ભાગ છે આ છિદ્રમાંથી ઈ પ્રકાશ ક્યાં આવશે લેન્સ ઉપર આવશે બરાબર હવે આ લેન્સ શું કરશે અનંત અંતરથી આવતા કિરણો તો કે અહીંયા મુખ્ય કેન્દ્ર ઉપર શું કરશે એને કેન્દ્રિત કરશે બરાબર તો જ્યારે અહીંયા એ કેન્દ્રિત કરશે ત્યારે તો આ પુઠ્ઠાની આજુબાજુ અને અહીંયા આ પડદો જે રાખેલો છે પડદા ઉપર લાલ રંગ જોવા મળશે કેવો રંગ જોવા મળશે લાલ રંગ શું કામ કારણ કે અહીંયા જ્યારે પ્રકીર્ણન થયું પ્રકાશનું વિખેરણ થયું ત્યારે તો કે વાદળી ઉપર એનું વિખેરણ થઈ ગયું અહીંયા કણો નાના હોવાથી કોનું પ્રકીર્ણન વધારે કર્યું વાદળી બરાબર રાતો હવે તો કે આ જે કલર જે છે રાતો કલર લાલ કલર એનું પ્રકીર્ણન અહીંયા વધારે માત્રામાં થતું નથી કારણ કે કણો જે છે એ કણો કેવા છે નાના છે એટલે એ જે પ્રકીર્ણ થતું નથી એટલે સીધી દિશામાં શું કરશે ગતિ કરશે બરાબર એ આપણે કીધું કે સૂર્યકમાન ઉપર પ્રકાશ શું કરે છે ગતિ કરે છે તો એનું વિખેરણ થતું નથી લાલ રંગનું વિખેરણ થતું નથી એટલે સીધા માર્ગ ઉપર શું કરતું હશે ગતિ કરતું હશે અને આપણે અહીંયા પડદા ઉપર કયો કલર જોવા મળશે લાલ કલર જે છે એ જોવા મળશે આવી જ ઘટના ક્યાં બને છે તો કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધારો કે આપણે અહીંયા પૃથ્વી છે બરાબર હવે તો કે એની આજુબાજુ શું છે વાતાવરણ છે તો કે જ્યારે સૂર્ય જે છે એ સૂર્ય અહીંયા હશે ત્યારે ધારો કે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમય આ ક્ષિતિજ સૂર્ય બરાબર સૂર્યમાંથી શ્વેત પ્રકાશ આવશે હવે અહીંયા વાતાવરણમાં આવશે વાતાવરણમાં આવશે એટલે ત્યાં શું હશે બારીક કણો છે એ બારીક કણો તો કે દુધિયા નાના કણો છે બારીક કણો છે એટલે કોનું પ્રકીર્ણન વધારે કરે દુધિયાનું બરાબર અહીંયા તો કે દુધિયા રંગનું પ્રકીર્ણન વધારે કરશે કોનું નહીં થાય તો કે મોટી તરંગ લંબાઈ વાળા એટલે લાલ રંગ અથવા તો નારંગી રંગ આનું પ્રકીર્ણન
જોવા મળશે નહીં. એટલે તો કે એનું પ્રકીર્ણન જોવા મળે નહીં. એટલે તો કે એ સીધે સીધું, ધારો કે અહીંયા કોઈ અવલોકનકાર છે, બરાબર, અહીંયા ધારો કે કોઈ અવલોકનકાર બેઠો છે, એ અવલોકનકાર જોવે, અહીંયા સૂર્ય તરફ જોવે, તો કે સૂર્યમાંથી કયો કિરણ આવતું એને દેખાય, લાલ અથવા તો લાલાશ પડતા નારંગી જેવું કિરણ શું દેખાય, આવતું દેખાય, તો એને સૂર્યનો કલર દેખાય. સૂર્યનો કલર કેવો દેખાય, એને લાલ રંગનો, રાતાશ પડતા રંગનો દેખાય, બરાબર. અહીંયા તો કે અહીંયાથી જયારે સૂર્યપ્રકાશ આવશે ત્યારે તો કે અહીંયા વાતાવરણમાં ભારીપણો હશે, તો એ બધા કલરનું શું કરતા હોય, પ્રકીર્ણન કરતા હોય, જે નાની તરંગ લંબાઈ વાળા કણો. પછી જેમ જેમ મોટી તરંગ લંબાઈ વાળા, ધારો કે મોટા કણો આવતા જાય, તો કે આ નારંગીનું પણ પ્રકીર્ણન થાય. પછી તો કે આ પીળા રંગનું પણ શું થાય, પ્રકીર્ણન થાય, બરાબર. એવી રીતે તો કે ઘણી વખત ધારો કે મોટા કણો આવી જાય તો લાલ રંગનું પણ પ્રકીર્ણન જોવા મળે, બરાબર. તો જયારે આપણે અહીંયાથી આ સૂર્યને જોઈએ તો સૂર્ય કેવા કલરનો દેખાય, કારણ કે આપણી આંખમાં ક્યાં કિરણો, ક્યાં રંગના કિરણો આવે છે, લાલ રંગના. એટલે આપણે એક વસ્તુને જોઈએ તો એ સૂર્ય જે છે એ સૂર્ય આપણે કેવો દેખાય, લાલચ પડતો. પછી અહીંયા આજુબાજુ ધારો કે જોવામાં આવે તો પણ આપણે વાદળ જે આકાશ જે છે એ થોડું ઘણું કેવું દેખાય, લાલ રંગનું દેખાય. કેવું દેખાય, લાલ રંગનું. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ લાલાશ પડતો રંગ જે છે એ કોના આધારે જોવા મળે છે, પ્રકાશના પ્રતિબિંબને આધારે. પછી ધારો કે ઘણી વખત એવું થશે કે સૂર્ય બપોરના સમયે જયારે એક્ઝેક્ટ આપણી ઉપર આવશે ત્યારે એ આપણે કેવો દેખાશે, સફેદ રંગનો દેખાશે. કેવો દેખાશે, સફેદ રંગનો, બરાબર. આપણે એકદમ જોઈ શકતા નથી, કારણ કે તીવ્ર પ્રકાશ આવે છે, આપણે આંખ અંધારી થઈ જાય. નહીતર એ જે પ્રકાશ છે તે કે આ જે સૂર્ય જયારે એક્ઝેક્ટ આપણા ઉપર આવે છે ત્યારે, બરાબર, ત્યારે તો કે ત્યારે પ્રકીર્ણની માત્રા ઓછી હોય છે. પ્રકીર્ણની માત્રા ઓછી હોય છે, કારણ કે જયારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને સૂર્ય એક્ઝેક્ટ આપણી ઉપર હોય ત્યારે તો કે ત્યારે એને વાતાવરણમાં ઓછું અંતર કાપવું પડે છે. કેવું અંતર કાપવું પડે છે, ઓછું. એટલે એને પ્રકીર્ણની માત્રા કેવી હોય છે, ઓછી હોય છે. એટલે આપણા સુધી કેવો પ્રકાશ, શ્વેત પ્રકાશ પહોંચી શકે છે. આપણા સુધી શ્વેત પ્રકાશ પહોંચી શકે છે. એટલે અહીંયા જે સૂર્ય જે બપોરના ધારો કે આપણે એક્ઝેક્ટ ટાઈમમાં બપોર એક્ઝેક્ટ બપોરે લઈએ ત્યારે તો કે સૂર્ય આપણે કેવા કલરનો દેખાય છે, સફેદ કલરનો. જયારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે એનો જે કલર જે છે કેવો રતાશ પડતો લાગે છે, બરાબર. તો કે આ જે છે આપણે આજે વાત કરીએ પ્રકાશના પ્રકીર્ણન વિશે, બરાબર. તો ચેપ્ટર 11 આપણે અહીંયા પૂર્ણ થાય છે. ચેપ્ટર 11 શું થાય છે, આ છેલ્લો ટોપિક ચેપ્ટર 11 નો, પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકીર્ણન એટલે વિખેરાવું, બરાબર. સૂર્ય પ્રકાશમાંથી પ્રકાશ આવે છે એને આપણે શું કહીએ છીએ, દ્રશ્ય પ્રકાશ, જે સાત અલગ અલગ તરંગ લંબાઈનો બનેલો, ઘટક રંગોનો બનેલો પ્રકાશ છે. એમાં સૌથી મોટી તરંગ લંબાઈ કોની છે, લાલની. અને સૌથી નાની, જો સૌથી નાની કહેવામાં આવે તો કોની કહેવામાં આવે છે, જાંબલીની. એનાથી થોડીક મોટી વાદળીની. પણ જો લાલ અને વાદળીમાં બેની સરખામણી ખાલી કરીએ તો કોની, વાદળીની તરંગ લંબાઈ કેવી છે, નાની છે. લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગ કરતા કેવી છે, 1.8 ગણી વધારે છે, બરાબર. હવે આ જે પ્રકીર્ણ થાય છે, આ પ્રકીર્ણ પામતો પ્રકાશનો રંગ, બરાબર, કે આ પ્રકીર્ણ પામતા પ્રકાશનો રંગ કોના ઉપર આધાર રાખે છે, એના પ્રકીર્ણ કરતા કણોના પરિમાણ પર. પરિમાણ મોટું તો લાલ રંગ, નારંગી, પીળો આ બધાનું પ્રકીર્ણ વધારે થાય. બારીક કણો વધારે છે, નાના કણો વધારે છે, એટલે પ્રકીર્ણ કોનું વધારે થાય છે, વાદળી રંગનું પ્રકીર્ણ વધારે થાય છે, બરાબર. એની એ જ ઘટના ઉપર ત્યારે આપણે આનું જોયું કે સૂર્ય લાલાશ પડતો શું કામ દેખાય છે, કારણ કે આપણી આંખમાં જયારે કણો જે કલર આવશે અથવા જે તરંગ લંબાઈ વાળું કિરણ આવશે એ કયું હશે, તો કે લાલ રંગનું. આપણે જોઈએ છીએ કે ગાડીની લાઇટ જે પાછળની છે અથવા તો કોઈ ડેન્જર આપણે ખતરા જેવી લાઇટ છે એ બધી લાલ કલરની રાખવામાં આવે છે. કેવા કલરની, લાલ કલરની, કારણ કે એની તરંગ લંબાઈ કેવી છે, મોટી છે. તરંગ લંબાઈ મોટી છે એટલે તો કે એનું વિખેરણ થતું, એનું પ્રકીર્ણન થતું નથી, એટલે દૂર સુધી જઈ શકે છે, બરાબર. એ દૂર સુધી જઈ શકે છે અને દૂરથી આપણે પણ દેખાઈ શકે છે. એટલા માટે પાછળની જે લાઇટ છે, ગાડીની પાછળની લાઇટ છે, પછી ધારો કે સિગ્નલ જે છે, બરાબર, કે સિગ્નલમાં 3 લાઇટ હોય, ગ્રીન, યલો અને રેડ. એમાં રેડ લાઇટ સ્ટોકની રાખવામાં આવે છે, કારણ કે તમને દૂરથી દેખાઈ શકે રેડ લાઇટ શું કામ, કારણ કે તરંગ લંબાઈ કેવી છે, મોટી છે, વધારે છે, એટલે એનું પ્રકીર્ણન એટલું બધું થશે નહીં અને દૂર સુધી એ પ્રકાશ. જો અહીંયા ધારો કે અહીંયા વાદળી લેવામાં આવે,
બરાબર તો કે ત્યાં જે ધારો કે ઘણી વખત ધુમ્મસ હોય તો કે એનું પ્રકીર્ણન થઈ જાય એનું વિખેરણ થઈ જાય તો આપણે એ લાઇટ ત્યાં જે છે એ દેખાય નહીં બરાબર પણ એની જગ્યાએ કયો કલરનો ઉપયોગ કરવામાં આવે છે લાલ કલરનો લાલ કલરનો શું કામ કારણ કે લાલ કલરની તરંગ લંબાઈ વાળું કિરણ જે છે એનું તરંગ લંબાઈ મોટી હોવાથી જે ધૂળના રજકણોને છે એનું પ્રકીર્ણન એટલું બધું કરી શકતા નથી એટલે એ દૂર સુધી જઈ શકે જો પ્રકીર્ણન પામી જાય તો એ વિખેરાઈ જાય તો આપણી આંખ સુધી આવી શકે નહીં બરાબર તો આ પ્રકાશના આપણે પ્રકીર્ણન વિશે વાત કરી